હવે જો આ છે પ્રશ્ન 23, એમાં એક રમતમાં એક રૂપિયાના સિક્કાને ત્રણ વાર ઉછાળવાનો છે. તો સિક્કાને ત્રણ વાર ઉછાળો કે ત્રણ સિક્કાને એક વાર ઉછાળો, બરાબર તમારા પરિણામો સરખા જ મળે. અને આમાં મેં લખી દીધું કઈ રીતના લખવાનું, HHT THTT THTT, અને પછી HHTT HHTT, બરાબર છે. આ રીતે લખો એટલે કુલ 8 પરિણામો મળશે, એટલે શક્ય પરિણામોની કુલ સંખ્યા 8 છે. હવે તમને એમ આપ્યું છે કે જો તમામ વખત સિક્કો ઉછાળતા સરખું પરિણામ મળે, એટલે કે ત્રણ છાપ અથવા ત્રણ કાંટા મળે ને, તો હનીફ રમત જીતી જાય છે. ત્રણ કાંટા અથવા ત્રણ છાપ મળે તો હનીફ જીતે છે, તો આપણે અને નહીતર હારી જાય છે. તો હનીફ રમત હારે એની સંભાવના. તો ધારો કે ઘટના એ, બરાબર, હવે આમાં એમ કહે છે કે હનીફ હારે છે, એનો મતલબ શું? તો કે ત્રણ છાપ અથવા ત્રણ કાંટા મળતા નથી, એટલે કે ત્રણ છાપ કે ત્રણ કાંટા સિક્કા પર ના આવે. તો બીજા કયા પરિણામો આવે? હવે ત્રણ છાપ અને ત્રણ કાંટા આ ના આવે, બાકીના પરિણામો કેટલા? 6 થયા, બરાબર. તો આપણે લખશું તેના પરિણામો, તેથી તેના પરિણામોની સંખ્યા 6 છે. માટે P(a) 6 ના છેદમાં 36, બરાબર, એટલે જવાબ આવશે 1 ના છેદમાં 6. આ જવાબ આવશે. આ થયો 23મો દાખલો. હવે આપણે આવે છે 24મો. હવે 24માં દાખલામાં આપ્યું છે કે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, એટલે ફરી પાછા ઓલા 36 પરિણામો તમારે અહીંયા લખવા પડશે. હું અત્યારે અહીંયા નથી લખતી કારણ કે અગાઉના દાખલામાં લખ્યા છે, બરાબર. તો એ તમે એમાં જોશો, પાસાને 2 વાર ઉછાળતા મળતા પરિણામ, એટલે એ પરિણામો તમારે અહીંયા લખવાના. હું અત્યારે નથી લખતી, તમે લખી લેશો, બરાબર. અને અહીંયા હું લખીશ, માટે શક્ય પરિણામોની કુલ સંખ્યા 36. હવે તમને એમ આપ્યું છે, જે પહેલું આપ્યું છે, ધારો કે ઘટના એ, તો એમાં આપ્યું છે કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ ઉપર 5 મળે નહીં. એક પણ વખત પાસાના ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે. હવે 5 ન મળે તો એ પરિણામો કયા કયા હશે? તો તેના પરિણામો, હવે 5 ન આવતા હોય એની બધા અહીંયા લખી કાઢવાના, બરાબર છે. કયા કયા આવશે? 1 1 1 2 1 3 1 4 1 5 નથી આવતું, 1 6, પછી 2 1
5 સિવાયના બધા લખી કાઢો. 2 4 2 6 3 1 3 2 3 3 3 4 3 6 4 1 4 2 4 3 4 4 4 6 5 વાળો તો એક આવશે નહીં. 6 1 6 2 6 3 6 4 અને 6 6 એટલે એના પરિણામોની સંખ્યા ગણો કેટલી થઈ. તો આ પરિણામોની સંખ્યા આપણે ગણીએ કેટલા આવે છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 25 સંખ્યા આવે છે. એટલે પી ઓફ એ બરાબર 25ના છેદમાં 36. હવે આમાં કંઈ છેદ ઉડે એવું નથી એટલે આ જ તમારો જવાબ બરાબર છે. તો આ થઈ પહેલી સંભાવના. હવે આપણે બીજી સંભાવના શોધીએ. તો બીજી સંભાવનામાં ધારો કે ઘટના બી પાસા પર ઓછામાં ઓછા એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે બરાબર. હવે એના પરિણામો કેટલા થશે. તો જો ઓછામાં ઓછા એક વાર 5 મળે. ઓછામાં ઓછા એક વાર એટલે તો કે એક વાર તો આવે જ તે, એકથી વધુ વારે 5 આવી શકે બરાબર છે. તો એ પણ આમાં લેવાના. તો એના પરિણામો આપણે લખશું. તો એના પરિણામો છે જો 1 5 2 5 જેમાં 5 5 આવતા હોય એ બધા આવશે. 4 5 5ના બધા. 6 5 બરાબર. તો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11. તો એના પરિણામોની સંખ્યા 11 છે બરાબર છે. એટલે પી ઓફ બી બરાબર આવશે 11 ના છેદમાં 36. તો આ તમારો જવાબ થશે. ચલો આ થઈ ગયું. અને હવે આવે છે આપણે પ્રશ્ન નંબર 25. હવે પ્રશ્ન નંબર 25માં તમને કારણ ને એવું જ પૂછ્યું છે બરાબર. તો આપણે લખીએ પ્રશ્ન નંબર 25. તો 25માં પહેલું તમને આપ્યું છે, તમને એમ કીધું છે કે કઈ દલીલ સાચી છે ને કઈ નથી અને એની માટે કારણ આપ્યું છે. તો પહેલામાં એણે આપ્યું છે કે 2 સિક્કાને એક સાથે ઉછાળતા 3 શક્યતાઓ મળે છે બરાબર છે. તો એમાં એમ કહે છે 2 છાપ અથવા 2 કાંટા અથવા પ્રત્યેકનો 1, એટલે એ દરેક પરિણામની સંભાવના 1/3 છે. તો 1/3 કેવી રીતે આવે? કારણ કે 2 સિક્કાઓને આપણે ઉછાળતા કુલ 4 પરિણામો મળે છે બરાબર છે. HH, HT, TH અને TT. તો દરેકની સંભાવના બરાબર આપણે, તેથી દરેકની સંભાવના આપણે શોધીએ. આની શોધીએ તો 1/4, આ 1/4, 1/4, 1/4, અને જો તમને એમ પૂછે
કે એક વખત એક છાપ કાંટો અને કાંટો છાપ, બરાબર છે, બે છાપ અથવા બે કાંટા અથવા એક છાપ અને એક કાંટો મળે, એક છાપ અને એક કાંટો મળે તો એમાં આ બંને આવી શકે. તો દરેકની સંભાવના બરાબર આની આવશે, એચ એચ એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ. આની ગણવા બેસીએ તો એક છાપ અને એક કાંટો મળે તો એના બે પરિણામો, તો બેના છેદમાં ચાર એટલે એક દ્વિતીયાંશ મળે. તો અહીંયા જે વિદ્યાર્થીએ કીધું છે કે એક તૃતીયાંશ મળે એટલે એની દલીલ ખોટી છે. બરાબર છે. હવે બીજામાં તમને એવું આપ્યું છે કે પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે, બરાબર. હવે આમાં આપણે પાસાને ઉછાળીએ તો છ શક્ય પરિણામો મળે છે, બરાબર. એક બે ત્રણ ચાર પાંચ અને છ. હવે એમાંથી એમ કહે છે કે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના એક દ્વિતીયાંશ છે. તો અયુગ્મ સંખ્યા કઈ? તો કે એક ત્રણ અને પાંચ. તો એની સંભાવના, તો કે એની સંભાવના એટલે ત્રણના છેદમાં છ એટલે એક દ્વિતીયાંશ. તો આમાંય તેણે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના એક દ્વિતીયાંશ છે એવું આપ્યું છે, બરાબર. એટલે વિદ્યાર્થીની દલીલ સાચી છે. બરાબર છે. તો અહીંયા આપણો જે સ્વાધ્યાય 15 છે એ પૂરો થાય છે. હવે તમને કદાચ વધારાના જે ફૂદડીવાળો સ્વાધ્યાય છે એમાંથી તો એ પરીક્ષા લક્ષી નથી એટલે પૂછતા નથી, બરાબર છે. પણ કદાચ ઓબ્જેક્ટિવમાં કે એમાં તમને કદાચ કે ભાઈ આ રીતનો દાખલો કેવો આવી જાય, તો હું એકાદો દાખલો કરી એટલે તમને સમજાય એટલા માટે હું પ્રયત્ન કરું છું તમને સમજાવવા માટે. કદાચ તમને આવું આવી શકે, બરાબર છે. દાખલા તરીકે ફૂદડીવાળો જે સ્વાધ્યાય છે ને એમાં પ્રશ્ન 3, બરાબર છે, એ કરાવું છું. આ ફૂદડી એટલા માટે કરું છું કે આ પરીક્ષાલક્ષી નથી, ખાલી સમજવા માટે. કદાચ તમને આવું ઓબ્જેક્ટિવમાં પૂછાય તો તમને આવડી શકે એટલા માટે. તો આમાં એમ આપ્યું છે, થેલામાં 5 લાલ દડા છે અને કેટલાક વાદળી દડા છે, એટલે કે વાદળી કે ભૂરા દડા, બરાબર. વાદળી કે ભૂરા બેમાંથી કોઈ પણ એક ભૂરા કયો કે વાદળી કયો. હવે આમાં એણે વાદળી કે ભૂરા દડાની સંખ્યા નથી આપી, બરાબર. તો આપણે ધારી લઈએ કે ધારો કે ભૂરા દડાની સંખ્યા x છે. હવે તમને લાલ દડાની સંખ્યા આપી દીધી છે, કેટલી? 5 લાલ દડા છે, બરાબર. લાલ દડાની સંખ્યા 5 છે એટલે થેલામાં રહેલા દડાની કુલ સંખ્યા કેટલી થશે? તો કે આ બેનો સરવાળો થશે, બરાબર છે. એટલે શક્ય પરિણામોની સંખ્યા આ જ થશે, બરાબર. શક્ય પરિણામોની કુલ સંખ્યા x વત્તા 5 થશે. હવે તમને એમ પૂછ્યું છે કે જો ભૂરો દડો નીકળવાની સંભાવના, તમને એમ આપ્યું છે ભૂરો દડો નીકળવાની સંભાવના લાલ દડો નીકળે તેની સંભાવના કરતા બમણી હોય, બમણી છે. હવે સાંભળો, આપણે કરતા જઈએ તો તમારે ભૂરા દડાની સંખ્યા શોધવાની છે, બરાબર. હવે તમને શું કીધું છે? ભૂરો દડો નીકળે એની સંભાવના, ભૂરો દડો નીકળે
तो भूरा दड़ा नी संख्या कितनी छे आपणे x धारी छे एटले एनी संभावना थशे x ना छेद में शक्य परिणाम x वत्ता 5 અને એની લાલ દડો નીકળે લાલ દડાનો સંભાવના કેટલી થશે તો કે 5 અને એના છેદમાં શક્ય પરિણામો x 5 હવે આ બરાબર સમજો કે ભૂરો દડો નીકળવાની સંભાવના ઈ આ લાલ દડો નીકળે આની સંભાવના કરતા આ બમણી છે એટલે સમીકરણમાં કરતા તા એ મુજબ જેની બમણી છે એને નહીં ગુણવાનું ઉલટાને ગુણવાનું એટલે આપણે આને 2 વડે ગુણીશું બરાબર છે तो हवे आपणे x शोधीए तो आपणी पासे जवाब आवी जशे एटले अहींया आपणे लखशुं आनो क्रॉस गुणाकार करीए बराबर x वत्ता 5 आ बाजू आवशे एटले गुणाकारमां आवशे का तो आपणे एम करीए 5 दू 10 हवे आ x वत्ता 5 अहींया आवे ने एटले गुणाकारमां आवे एटले ई अने आ बंने उड़ी जाए एक स्टेप वधारुं छुं तो आने आ उड़ी जैसे बराबर इतने तमारो जवाब कितना मान से तो के x बराबर 10 तो तमारे जे जवाब जो तो आवी गयो सो तो के भूरा दड़ा नहीं संख्या 10 छे कारण के x आपने भूरा दड़ा माटे धार्यो बराबर छे तो आ दाखलो मैं तमने गणाव्यो बराबर हवे आवी ज रीतना એનો ચોથો દાખલો છે બરાબર ચોથો દાખલો એ તે હું ગણાવું છું એ ફૂદડીવાળા સ્વાધ્યાયમાં જ છે હવે એમાં આપ્યું છે કે એક પેટીમાં 12 દડા છે બરાબર છે એટલે પેટીમાં દડાની કુલ સંખ્યા 12 હવે એમ કે છે એમાં x દડા કાળા છે તો કાળા દડાની સંખ્યા એણે આપી છે x બરાબર અને એક દડો પસંદ કરવામાં આવે પેટીમાંથી તો એ કાળો દડો હોય એની સંભાવના કેટલી બરાબર છે તો આપણે અહીંયા લખી નાખશું કે કાળા દડાની સંભાવના સીધું તે x ના છેદમાં 12 હવે તમને એમ આપ્યું છે કે બીજા 6 કાળા દડા પેટીમાં મૂકતા બીજા 6 કાળા દડા પેટીમાં મૂકતા કુલ કાળા દડાની કુલ સંખ્યા કેટલી થશે કુલ સંખ્યા કે પહેલા હતા x અને હજી 6 વધ્યા એટલે x વત્તા 6 થશે બરાબર એટલે પછી આમાંય 6 વધી જશે ને એટલે 12 ને 6 કેટલા થઈ જશે 18 બરાબર છે એટલે શક્ય પરિણામોની સંખ્યા કુલ સંખ્યા પાછા 6 દડા વધ્યા એટલે 18 થઈ જશે બરાબર છે હવે એમ કે છે કે ઈ 6 કાળા દડા પેટીમાં મૂકી દો તો એમાંથી કાળો દડો નીકળવાની સંભાવના કાળો દડો નીકળવાની સંભાવના પહેલા હતી એની કરતા બમણી થાય છે પહેલા હતી આ એની કરતા બમણી આમાં થાય છે સંભાવના પહેલા હતી તેના કરતા બમણી થાય છે બરાબર છે પહેલા કેટલી હતી x ના છેદમાં 12 અને પછી કેટલી થઈ x 6 છેદમાં 18 બરાબર તો આમાં બમણી થાય છે એટલે આપણે કોને 2 વડે ગુણવાનું આને બરાબર ને એટલે બરાબર અહીંયા 2 ગુણ્યા તો અહીંયા થશે 2 6 12 એટલે હવે આપણે એમ કરીએ 18 અહીંયા આવશે 18x અને બરાબર 6 આ બાજુ ગુણાકારમાં જશે એટલે 6x 6 36 6x આ બાજુ આવે એટલે ઓછા થશે
तो 18 માંથી 6 જાય તો 12x બરાબર 36 એટલે 12 આના છેદમાં આવે 12 તરી 36 કેટલા આવ્યા x બરાબર 3 તમારે આમાં શોધવાનું હતું x શોધવાનું હતું તો x બરાબર 3 આવી ગયા તો આવડશે આમાં આ રીતની તમને પૂછી શકે બરાબર હજી એક આવો દાખલો છે ભૂદળીવાળામાં તે ઈ તે તમને કરાવી દઉં છું ચલો પાંચમો ફુદડી વાળો હવે તમને આપ્યું છે કે એક બાણીમાં 24 લખોટીઓ છે કેટલીક લીલી અને બાકીની ભૂરી છે તો બાણીમાં રહેલી કુલ લખોટીઓ 24 એટલે શક્ય પરિણામોની સંખ્યા 24 થઈ હવે તમને એમ આપ્યું છે કે કેટલીક લીલી અને બાકીની ભૂરી છે આપણને કોઈનું આપ્યું નથી આપણે ધારી લઈએ કે ધારો કે લીલી લખોટીઓની સંખ્યા x અને બાકીની ભૂરી અને ભૂરી લખોટીઓની સંખ્યા જો કુલ 24 છે લીલીની x ધારી તો બાકીની 24 ઓછા x થશે બરાબર હવે તમને એવું આપેલું છે કે ઈ લખોટી યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે તો લીલી લખોટીની સંભાવના તમને આપી દીધી છે અને ઈ આપી છે તમને 2/3 બરાબર છે આ રીતે આપ્યું છે તો બાણીમાંથી ભૂરી લખોટીઓની સંભાવના આપણે શોધવાની છે બરાબર છે તો હવે આપણે જોઈએ કે પહેલા તો આની સંભાવના એણે આપી દીધી છે આપણે લખશું કે લીલી લખોટીની સંભાવના 2/3 છે તો લીલી લખોટી આપણે કેટલી ધારી એક્સ એક્સના છેદમાં 24 બરાબર 2/3 24 આ બાજુ આવશે ગુણાકારમાં જશે 3/8 એટલે એક્સ એક્સ બરાબર 16 બરાબર છે તો આ આવી લીલી લખોટીની સંખ્યા હવે જો અમારે ભૂરી લખોટીની શોધવી હોય તો અમારી પાસે છે 24 ઓછા એક્સ એટલે ભૂરી લખોટીની સંખ્યા 24 ઓછા એક્સ બરાબર 24 ઓછા 16 એટલે 8 આવી ગઈ તો આ પ્રમાણે થશે બરાબર તો આજે આટલું રાખીએ છીએ